સુરત શહેરના કતારગામના ધનમોરા પાસે રહેતા 17 વર્ષીય વિદ્યાર્થીએ 22 દિવસ પહેલાં ધાબા પરથી કૂદકો મારીને મોતને વહાલું કરી દીધું। આ ઘટનામાં ચોક બજાર પોલીસે આપઘાતની દૃશ્ય પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। વિદ્યાર્થીના ફોનમાંથી 9600ની રકમ ટ્રાન્સફર થઈ હતી અને અલગ અલગ 4 ફોન નંબરોથી વિદ્યાર્થીને સતત કોલ આવ્યા હતા। વિદ્યાર્થીનો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ટોળકીએ ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા। ચોક બજાર પોલીસે જે 4 મોબાઈલ નંબરો છે તેના પર કોલ કર્યો, જો કે કોલ કોઈએ રિસીવ કર્યો નહોતો। 4 નંબરો બિહારના પટના નજીકના છે। હાલમાં પોલીસે વિદ્યાર્થીનો મોબાઈલ FSLમાં મોકલી આપ્યો છે। સાથે પોલીસની એક ટીમ તપાસ માટે બિહાર રવાના કરાશે। વળી વિદ્યાર્થીએ માતા પિતા પાસેથી ઉછીના રૂપિયા લઈ ફોન પેમાં અલગ અલગ નંબરો પર ટ્રાન્સફર કર્યા હતા। પરિવારે મોબાઈલ ચેક કરતા મોબાઈલ નંબરના કોલ અને ફોન પે રૂપિયા ટ્રાન્સફર થયા બ્લેકમેલિંગનો મામલો હોવાનું લાગતા પોલીસ ફરિયાદ અપાઈ હતી। કતારગામ ધોણમાળા પાસે રહેતા 17 વર્ષીય વિદ્યાર્થી ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો। 1 માર્ચે માતા પિતા ઘરે સાંજે બેઠા હતા, દરમિયાન માતાએ પુત્રને બૂમો પાડી। એટલામાં માતાની નજર સામે પુત્રએ ટેરેસ પરથી છલાંગ મારી દીધી। માતા પિતાએ એપાર્ટમેન્ટની નીચે દોડી 108 એમ્બ્યુલન્સમાં પુત્રને સારવાર માટે લઈ ગયા હતા। પુત્રને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી હોસ્પિટલમાં સર્જરી કરાવવામાં આવી હતી। સર્જરી કર્યા બાદ પુત્રનું 3 માર્ચે મોડી રાતે મોત થયું। વિદ્યાર્થીએ આપઘાત કરવાના 2-3 દિવસ પહેલાં ઘરે એકલો બેસી રહેતો અને ટેન્શનમાં હોય તેવું લાગતું હતું। વિદ્યાર્થીએ મિત્રોને પણ કોઈ વાત કરી નહોતી। ગઈ તારીખ 3/3/2023 રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધનમોરા કોમ્પ્લેક્ષમાં એક તરુણ યુવકે 4થા માળેથી છલાંગ લગાવી અને આપઘાત કરેલો। શરૂઆતમાં આ તરુણ હોસ્પિટલ કિરણ હોસ્પિટલમાં જતા ઓપરેશન વગેરે કરવામાં આવ્યું, પણ 2 દિવસ પછી તરુણનું મૃત્યુ થયેલું। શરૂઆતના જે તબક્કો હતો ત્યારે આ તરુણે કેમ આત્મહત્યા કરી એ બાબતે એમના પરિવાર દ્વારા કોઈ સ્પષ્ટ કારણ હતું નહીં કે કોઈ એવું કારણ પણ દેખીતું જણાતું નહોતું કે જેથી કરીને આ તરુણ આત્મહત્યા કરે। ત્યારબાદ એની અંતિમવિધિ કર્યા પછી એમના સગાવાલાઓને વિશ્વાસમાં લઈ અને એમના સગાવાલા દ્વારા અમારું એ બાબતે ધ્યાન દોરવામાં આવેલું કે એમના મોબાઈલમાં જે તરુણ છે, જે ગુજરનાર છે, એમના મોબાઈલમાં કોઈ અજાણ્યા માણસોના બ્લેકમેલિંગ કરતા ફોટા, મેસેજીસ અને ફોન આવેલા છે અને આ તરુણે કોઈ એકાઉન્ટમાં આ બનાવના 2-3 દિવસ પહેલાં 9600 રૂપિયા જેવું પેટીએમથી ટ્રાન્સફર કરે છે, જેથી તરત જ અમે તેમનો મોબાઈલ લઈ તેમના મોબાઈલનું સર્ચ ચાલુ કર્યું। જે નંબરો ઉપરથી એમને ફોન આવતા હતા, જે નંબરો ઉપરથી એમણે પેટીએમ કરેલું, એ તમામ નંબરોની CDR કઢાવવામાં આવી, ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદ લેવામાં આવી અને એવું ફલિત થયેલ કે કોઈને કોઈ રીતે આ તરુણને આ જે જુદા જુદા 4-5 નંબરોવાળા વ્યક્તિઓ છે, જે નંબરોની SDR જોતા બિહાર, ઝારખંડ, કલકત્તાથી જમ્પ થતા હતા નંબરો, એની તમામ CDR જોતા, અલ્ટરનેટ નંબરો જોતા, એવું પ્રસ્થાપિત થયેલું કે આ તરુણને કોઈને કોઈ રીતે ફોન, વિડીયો મોકલી કે બીજી ત્રીજી રીતે આમને બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું અને બ્લેકમેલિંગ કરી અને પૈસા પડાવતા હતા અને વધુ પૈસાની માંગણી કરતા આ તરુણે આત્મહત્યા કરેલી એવું સ્પષ્ટ તપાસમાં ખુલી આવતા ગઈકાલે આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં IPC 306/384 મુજબ અને IT Act મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ તમામ આરોપીઓનું SDR જોતા, એના સરનામા જોતા, એના બેંક ડિટેલ જોતા, બિહાર અને ઝારખંડ સાઇડના હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ આરોપીઓ શોધવા માટે પણ નીકળી ગયેલ છે।